મેં કહેલું કે પરદેશી વાર્તાઓની વચ્ચે વચ્ચે આપણે એકાદ આપણી વાર્તાની પણ વાત કરતા જઈશું. તો વિનેશ અંતાણીની એક દીર્ઘ લાંબી વાર્તા રણ વિશે આપણે વાત કરીશું. રણ, વિનેશ અંતાણી. વાચકોના પ્રિય નવલકથાકાર વિનેશ અંતાણી આપણી ભાષાના જાણીતા વાર્તાકાર અને નિબંધકાર પણ છે. લગભગ 100 ઉપરાંત વાર્તાઓ લખનાર વિનેશભાઈએ તાજેતરમાં દરિયો, રણ અને પહાડ નામની 35 પાનાથી વધારે લાંબી હોય એવી વાર્તાઓ લખી છે. એમાંથી દરિયો તો અદ્ભુત છે, રણ પણ એટલી જ સરસ છે, થોડેક અંશે મને પહાડમાં પ્રશ્નો થયેલા. હજુ 2021ના એતદમાં જ રણ છપાયેલી છે, એટલે કોઈને આ સાંભળીને વાંચવાનું મન થાય તો એ શોધીને વાંચી શકે છે. પુસ્તક પણ આવી ગયું છે, દરિયો, રણ અને પહાડ. રણ બન્ની પ્રદેશ અને ધોળા રણની નજીક રહેનારાઓની વાત કરે છે. કઈ કેટલાય ચોમાસા કોરા જાય તોય પોતાના પશુધન ને જીવ સાટે બચાવવા મથનારા માલધારીઓનો મૂસો પ્રતિનિધિ છે. કારમાં દુષ્કાળ વખતે માલધારીઓ એમના ચોપા એટલે ચાર પગા લઈને વરસાદ પડ્યો હોય એવા મલકમાં ઉતરી જતા અને વરસાદના વાવડ એટલે સમાચાર મળે ત્યારે પાછા વળતા. વૃદ્ધ થઈ ગયેલો મૂસો એ વાતે અકળાયેલો છે કે બબ્બે ચોમાસા કોરા ગયા છતાં વાંઢમાં કોઈને પશુધનની ચિંતા જ નથી. પોતાના દીકરા સુલેમાનને તો ન મજૂરીમાં રસ છે ન ઢોરમાં, એના છોકરા પણ એના જેવા જ પાક્યા. સુલેમાન નાનેથી ઢગલો પૈસા કમાવાના સપના જોતો. મૂસો યાદ કરે છે કે એની યુવાનીમાં ભલે હાથમાં પૈસા નહોતા પણ જીવવાની મોજ હતી. ચાર પગા સાચવો અને દૂધ દહીં ઘી ખાઈને જલસા કરો, એમની સૌની જિંદગી એમના વાંઢમાં જ સમાઈ જતી. કોકદી ઊંટ સાથે બેસી બીજી વાંઢમાં જતા અથવા બહુ તો ભુજ જતા, એટલું જ. બહારનું કોઈ માણસ બન્ની જેટલે દૂર ક્યારેય આવતું નહીં. મૂસાના દાદા ઘણીવાર કહેતા, મહેરબાની કરીને રણને રણ રહેવા દેજો, જે દી બહારનો રેલો અહીંયા ગરશે તે દી રણ રણ જેવો નહીં રહે. મૂસાને બાપ દાદાની વાત માટે માન છે, પણ નવી પેઢીનો પ્રતિનિધિ સુલેમાન પોતાના ઢોરને વાંડવાર ધકેલતા કે બાપનું અપમાન કરતા પણ ખચકાતો નથી. એક બાજુ પેઢી દર પેઢી વારસામાં મળેલા જીવન મૂલ્યો સાચવતો મૂસો છે, તો બીજી બાજુ મૂલ્યોની જાળવણી તો દૂર, બાપને પૂછવાની પણ સુલેમાનને જરૂર લાગતી નથી. બાપ દાદાની વાતને કોરાણે મૂકી એણે રણ જોવા આવતા પ્રવાસીઓ માટે રહેવા ખાવા માટેનો વ્યવસાય શરૂ કર્યો. પહેલા ઘરની સ્ત્રીઓ ભૂંગામાં અને આંગણામાં લીપણ કરતી, વાડા સાફ કરતી અને બપોર પછી ભરતકામ કરતી. આ ભરતકામ એ બધી સ્ત્રીઓ મનની મોજ માટે કરતી, પુરુષો એમના ચોપગાની પાછળ રહેતા. પણ હવે ભૂંગાના ચાકળા કે ગોખલામાં બધે ધૂળ જ ધૂળ છે, ઘરમાં કોઈ બાયું પાસે વખત જ નથી. આ બધા કામ એ ક્યારે કરે, કારણ સવારથી સાંજ સુધી બધી બાયું ભરતકામ જ કરે છે. સુલેમાન, એના દીકરા જમાઈ બધા આ ભરતકામ થયેલો માલ ટેમ્પામાં ભરીને કશેક લઈ જાય છે. સુલેમાન હિસાબ કરે રાખે છે. ભૂંગાનું લીપણ ઉખડી ગયું હતું, ભીતો પરથી પોપડા ખરવા લાગ્યા હતા, પણ કોઈને એના માટે વખત નથી. મૂસાએ પત્ની નૂરાને પૂછ્યું તો એણે જવાબ દીધો, હાણે ભૂંગા કેતરા દી, હવે ભૂંગા કેટલા દિવસ રહેવાના. મૂસાને એનું કોઈ ચોપું મરી ગયું હોય એટલી પીડા થઈ, પણ સુલેમાન એને ક્યાં કશું પૂછતો જ હતો. એની નજર સામે ભૂંગા ગયા અને સિમેન્ટ કોન્ક્રીટના ઓરડા બંધાયા. લીપણની જગ્યાએ જમીન પર લીસી ટાઇલ્સ ચડાય અને એક દાડો ઘરમાં ટીવી પણ આવ્યું.
હવે તો નૂરા રાતે ટીવી જોઈને, નૂરા એટલે મૂસાની પત્ની, ટીવી જોઈને મોડી મોડી આવે છે મૂસા પાસે. મૂસો ભૂતકાળની રંગત અને મજાનો સમય યાદ કરી કરી વર્તમાનની ક્ષણોને આઘી ઠેલવા માટે મથતો રહે છે. પણ હવે સુલેમાન સફેદ રણ જોવા આવનારા પ્રવાસીઓ માટે પાકા ભૂંગા બાંધવા એટલે ચોપાના વાડાને એ ખાલી કરાવે છે. પણ આ ચાર પગા ક્યાં જશે, મૂસો પૂછી બેસે છે. જવાબ છે, વાંઢથી છેટે આપણી જમીન છે ત્યાં. અને મૂસાનું મગજ ફટકે છે. ઘરના ચોપા બાર બાંધીશ અને બારથી આવનારાને તું વાડામાં રાખીશ. પણ સુલેમાન જવાબ આપવાની જરૂર સમજતો નથી. મૂસાનો દોસ્તાર જાન મહમદ એને સમજાવે છે, આપણા દી ભૂલી જા, હવે બન્ની પહેલા જેવી નથી રહી, બન્ની જ શું કામ, આખી દુનિયા બદલાઈ ગઈ છે. મૂસાથી આ બદલાયેલી દુનિયા સ્વીકારાતી નથી. ટીવી સામે ખડકાયેલી બાયુ, હાથમાં મોબાઈલ લઈને ફરતા છોકરા સ્વીકાર્યા વગર છૂટકો નથી. પણ મૂસો ધરાર સ્વીકારવા તૈયાર નથી. હવે બે વર્ષથી વાડામાં બાંધેલા ભૂંગામાં પ્રવાસીઓ આવે છે. એ મોસમમાં ઘરમાં કોઈને શ્વાસ લેવાનો પણ સમય નથી. મૂસાને જાન મહમદ જ્યારે એવું કહે કે હવે ધોળા રણમાં જવું હોય તો પૈસા દેવા પડે, ત્યારે મૂસાનું મોં ફાટી જાય છે. આપણા પોતાના રણમાં જવા માટે પૈસા દેવાના? મનની ગતિએ પોતાના ધોળા રણમાં રખડી આવતો મૂસો મનની ગતિએ વીતેલા સમયમાં આંટા મારતો રહે છે. એ વખતમાં રણે દીધેલી ઘણી મુશ્કેલીઓ હતી, પણ નૂરા સાથેના જીવનનો છાક પણ હતો. અત્યારે તો મૂસો શું કરે છે એવા એવો જોવા જાણવાની કોઈને નથી પડી, પત્નીને પણ નહીં. માથે દુકાળ ગાજે છે તોય કોઈ દુખી નથી, સૌ ખિખિયાટા કરે છે. હવે ચોપગાની ચિંતા કોઈ નથી કરતું. પ્રવાસીઓ આવે એટલા દિવસ વાંઢ જાણે કે તૂટ્યું વળી ખૂણામાં ખસી જાય છે. 3-4 મહિને બધું શરૂ થાય ત્યારે છેક વાહનોના ઘોંઘાટમાં દબાઈ ગયેલું ચોપગાનું ભાંભરવું ફરીથી સંભળાય. તાંબડીમાં પડતી દૂધની પહેલી ધારનો રણકાર પાછો સંભળાય. જે ચોપગા ઘરના સભ્યો જેટલું મહત્વ ધરાવતા હતા એના માટે હવે ઘરમાં કોઈ પાસે સમય નથી. મૂસો એ તો સમજી ગયો છે. બબ્બે દુકાળ પછી જો વરસાદ નહીં આવે તો આ ચોપગા શું ખાશે એની ચિંતા કરતો મૂસો વરસાદના અચાનક આગમને રાજીનો રેડ થઈ જાય છે. વરસાદ સળંગ 3 દિવસ મન મૂકીને વરસ્યો. આખી વાંઢમાં પાણી ભરાઈ ગયું, ભૂંગામાં પણ પાણી ઉતરી આવેલું. મૂસાને એના ચોપગાની ચિંતા હતી, વાડામાં પાણી ભરાયું હશે તો. સુલેમાનને કહ્યું તો સુલેમાને ચીડાઈને વડચકું ભર્યું, આઈ ઉપાધિ ઓછી છે કે તમને ચોપગાની ચિંતા થાય છે? દુકાળનો ભય ટળે પછી માલધારીને વળી શી ઉપાધિ હોય એ મૂસાને સમજાતું નથી. માલધારી તો વરસાદથી રાજી થાય, એ તો ખુશ છે. રણમાં રહેનારા બધા રાજી છે. જાન મહમદ મૂસાને મુબારકબાદી આપે છે, અલ્લાહ મહેરબાન થયો જાન મહમદ. મૂસો પણ ઉત્સાહભેર રાડ નાખે છે. નૂરા પણ હસતા મોઢે ઊભી છે. અને ત્યાં જ સુલેમાન ત્રાડ પાડે છે, અહીં વરસાદે પથ્થર ફાડી નાખી અને તમને બધાને મુબારકો દેવાનું સૂજે છે. ધોળા રણમાં ગુડે ગુડે પાણી ભરાણો છે ઘૂંટણ સુધી. મારા પાકા ભૂંગાના ઘાસમાંથી પાણી અંદર ગયું છે, બધું ખલાસ થઈ ગયું. કઈ ભાન પડે છે કે નહીં કેટલું નુકસાન થયું તેનું? ધંધો ચોપટ થઈ ગયો મારો, અને અહીં તમે બધા એકબીજાને મુબારકબાદી આપો છો. વરસાદ એ તો દી દીધા દી. મૂસાને તો જાણે સુલેમાને ચાબુકે ચાબુકે ફટકાર્યો હોય એવો થઈ ગયો. એને લાગે છે કે એના બધા જ વડવાઓ ભેગા થઈને પૂછે છે કે રણવાસીના, વાંઢવાસીના, માલધારીના ભૂંગામાં વરસાદ અકારો થઈ ગયો, મૂસો શો જવાબ આપે? આ વરસાદ ચોપગા માટે ઘાસ ઉગાડશે એ હવે નવી પેઢીને નથી દેખાતું. અકળાયેલો મૂસો
બાપ દાદાના વારસા જેવી અજરખ અને ડાંગ લઈ વાંઢ છોડી પોતાના માલ સાથે એટલે પોતાના ચાર પગાઓ સાથે વાંઢની બહાર વાડામાં રહેવા જતો રહ્યો. ભલે નવી પેઢી વારસાને મૂલ્યોને નકારે, પણ જેના પરસેવાની ગંધમાં રણ છે, જેનો જીવ પ્રાણ એના ચોપગામાં છે, એ બન્નીનો માલધારી વરસાદને ભાંડનારા સાથે કેમનો રહી શકે? દાદાની શીખ મૂસાને યાદ છે કે સાચો માલધારી એના ચોપગાને કોઈ દાડો ધોખો ન દે. મૂસો વાંઢ છોડી એકલો રહેશે, પણ ચોપગાને ધોખો નહીં દે. બાપ દાદા શીખવી ગયેલા કે કુદરત સામે ન થાવ. અંધળ ઉઠે એટલે કે રેતીનું તોફાન ઉઠે તો માથું નીચું નમાવી લેવું, પણ અહીં તો આગળ વધતા રણને રોકવા ગાંડો બાવળ વવાય છે. જેમ રણ નથી રોકાતું, તેમ નવી પેઢીના જીવનમાં આવેલું પરિવર્તન પણ નથી રોકી શકાતું. પણ આ વાત સ્વીકારવા મૂસાની પેઢી તૈયાર જ નથી, એટલે એમની પીડા રણના તાપ જેવી બાળે છે. પણ નવી પેઢીની પીડાના પ્રકાર જ બદલાઈ ગયા. દરિયાના બારા બુરાઈ ગયા અને વહાણવટાના ધંધા સંકેલાઈ ગયા. ખારવા નવરા પડ્યા અને દરિયા વગર હિજરાવા માંડ્યા. એ વાત દરિયામાં છે, રણમાં વાત ઊંધી થઈ. રણના રહેવાસીઓના ધંધા બદલાયા. રણ એમના માટે અચાનક જ દૂધતી ગાય થઈ ગયું, એટલે હવે એમને એમના દૂધતા ચાર પગાઓની જરાય પરવા નથી. મૂલ્યોની ઉલટ સુલટ આગલી પેઢી નથી સ્વીકારી શકતી, એટલે આપણને મૂસાની જેટલું જ દુઃખ થાય છે. ધોળું રણ જોવા દોડનારા બધાએ આ વાર્તા વાંચવી જોઈએ, પણ વાંચવાથી કશું થવાનું નથી. ઓલરેડી મૂલ્યો પલટાઈ ગયા છે, અને જે પ્રજા માત્ર રણના સહારે અને ઢોરના સહારે જીવતી હતી એ પ્રજા અત્યારે બદલાઈ ગઈ છે.